નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું દિવ્યસ ડીમર ધોરણ આઠના અંગ્રેજી વિષયમાં આપ સર્વ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ચેપ્ટર નંબર વન યુનિટ નંબર વન અકી ટુ હિવનના એક્સરસાઇઝ વિશે વાત કરીશું વિદ્યાર્થી મિત્રો છેલ્લા વિડીયોની અંદર આપણે આ પાટના આ પાઠનું ભાષાંતર જોઈને આવ્યા છે અને આજે હું તમને એક્સરસાઇઝ કરાવીશ વિદ્યાર્થી મિત્રો એક્સરસાઇઝની અંદર તમારે ધ્યાન આપવાનું રહેશે કારણ કે હું અહીંયાથી ફક્ત આન્સર તમને બતાવીશ તમારે વિડીયો જોઈને જાતે એના આન્સર લખવાના રહેશે તો પહેલો છે માર્ક ધ કરેક્ટ ઓપ્શન મીન્સ ટ્રુ એન્ડ ફોલ્સ અહીંયા ખરા ખોટા દર્શાવવાના છે આપણે તો પહેલો ક્વેશ્ચન છે ધ સાધુ હેડ મેની ફોલોવર્સ વિદ્યાર્થી મિત્રો ફોલોવર્સનો અર્થ શું થશે ફોલોવર્સ એટલે અનુયાયીઓ બરાબર તો સાધુના ઘણા બધા કેવું છે સેકન્ડ ક્વેશ્ચન ધ કિંગ વોન્ટેડ ટુ મીટ ધ સાધુ એટલે કે રાજા સાધુને મળવા માંગતા હતા બોલો છોકરાઓ આ વિધાન સાચું છે કે ખોટું ખોટું છે કારણ કે રાજા એ સાધુને મળવા નતા માંગતા પરંતુ રાજા એ સાધુ તપાસ કરવા માંગતા હતા એટલે ધ કિંગ વોન્ટેડ ટુ મીટ ધ સાધુ આ વાક્ય શું આવશે ફોલ્સ ત્રીજું સેન્ટેન્સ તેનાલી રામન હેડ નો રિસ્પેક્ટ ફોર ધ ફેક સાધુ તેનાલી રામનને આ સાધુ ફેક એટલે કે ખોટા સાધુ પ્રત્યે કોઈ પણ પ્રકારની રિસ્પેક્ટ રિસ્પેક્ટ એટલે શું કહેવાય એને સન્માન આપતા હતા નહીં તો આ વાક્ય પણ સાચું છે કે તેનાલી રામણને પહેલાં ફેક સાધુ પ્રત્યે રિસ્પેક્ટ હતી નહીં તો વન ઇઝ ઓલસો ટ્રુ થર્ડ વાક્ય પણ ટ્રુ આવશે ચોથું વાક્ય ધ સાધુ વોઝ રિયલી અ હોલી મેન હોલી એટલે પવિત્ર અને મેન એટલે કે માણસ રિયલી એટલે શું થશે ખરેખર સાધુ ખરેખર પવિત્ર માણસ હતા નહીં એ તો ખોટો ફેક સાધુ હતો ખોટો સાધુ હતો તો આ વાક્ય શું આવશે ફોલ્સ ધ સાધુ વોઝ અ રિયલી હોલી મેન તો એનો આન્સર શું આવશે ફોલ્સ પાંચમું વાક્ય ધ સાધુ હેડ મેજિકલ બિયર્ડ બરાબર છે મેજિકલ બિયર્ડ એટલે કે સાધુ પાસે મેજિકલ બિયર્ડ હતી એટલે કે કેવી દાઢી હતી એની દાઢી મેજિકલ હતી જેને કારણે જે કોઈ બી એ દાઢી તોડે તો એ ક્યાં જ જઈ શકે સ્વર્ગમાં જઈ શકે તો પાટની અંદર ખરેખર તો આ હતું નહીં બરાબર ને સાધુની દાઢી મેજિકલ હતી નહીં પરંતુ પાટની અંદર આપણે બતાવ્યું છે કે સાધુ હેડ અ મેજિકલ બિયર્ડ બરાબર હિઝ બિયર્ડ ઇઝ ધ કી ટુ અ હિવન તો આ વાક્યની અંદર વિદ્યાર્થી મિત્રો આ આપણે શું લખીશું તો સાધુ હેડ અ મેજિકલ બિયર્ડ તો વાક્ય આવશે ફોલ્સ બરાબર છે સાધુને કોઈ પણ પ્રકારની શું કહે જાદુ દાઢી હતી નહીં તેનાલી રામન રિયલી વોન્ટેડ ટુ ગો ટુ હિવન તેનાલી રામન ખરેખર હિવન એટલે કે સ્વર્ગ તેનાલી રામન ખરેખર સ્વર્ગમાં જવા માંગતો હતો એ ખરેખર સ્વર્ગમાં જવા માંગતો હતો ના ભાઈ એને તો સ્વર્ગમાં જવાની જરા પણ ઈચ્છા હતી ને એ તો પહેલાં સાધુની પોલ ખોલવા માટે એવું બહાનું બતાવ્યું કે મારે સ્વર્ગ સ્વર્ગમાં જવું છે તો આ વાક્ય પણ શું આવશે ફોલ્સ આગળ વધીએ ધ સાધુ મેડ ધ વિલેજર અ રીચ મેન બરાબર છે સાધુ પેલા વિલેજરને પૈસાદાર માણસ બનાવી દેશે તો આ વાક્ય પણ ખોટું છે બરાબર છે સાધુએ તો એને ઠગવા માટે પેલા પાસેથી પૈસા લઈ લીધા હતા બરાબર છે એટલે આ વાક્ય પણ શું આવશે ફોલ્સ આઠમું વાક્ય ધ કિંગ કેર ફોર હિઝ પીપલ કેર એટલે કાળજી રાખવું અને ફોર હિઝ પીપલ એટલે એના લોકો માટે તો રાજા એના પ્રજા માટે કેવો રાખતો હતો એમની કાળજી રાખતો હતો તો સાચી વાત છે ને પ્રજાની કાળજી રાખતો હતો એટલે જ તો પહેલાં રાજાએ તેનાલી રામણને પેલા સાધુની પૂછપરછ કરવા માટે મોકલ્યો હતો એને જો પ્રજાની પડેલી ન હતી તો એ સાધુ પાસે તેનાલી રામણને મોકલતે નહીં તો ધીસ સેન્ટેન્સ ઇઝ ટ્રુ નવમું વાક્ય ગુડ સાધુ ઓલવેઝ એક્સેપ્ટ મની ફોર ધેર સર્વિસ તો આ વાક્ય કેવું છે ખોટું સારા સાધુ લોકો પાસેથી પૈસા લેશે તેમની સર્વિસ માટે લોકોની સેવા કરવા માટે પૈસા લેશે આપણા પાર્ટની અંદર તો કેવું વાક્ય આવે છે અ ગુડ સાધુ નેવર ચાર્જીસ મની ફોર ધ પીપલ બરાબર છે કે સારા સાધુ લોકોની સર્વિસ સેવા કરવા માટે પૈસા લેશે નહીં તો આ વાક્ય કેવું છે આ વાક્ય મેં જે બોલ્યું તે સાચું છે પરંતુ ગુડ સાધુ ઓલવેડ એક્સેપ્ટ મની ફોર ધેર સર્વિસિસ આ વાક્ય શું છે ફોલ્સ ધ કિંગ ટ્રસ્ટેડ તેનાલી રામન ટ્રસ્ટેડ એટલે ભરોસો રાખો રાજા તેનાલી રામન પર ભરોસો રાખતા હતા એના ઉપર ભરોસો હતો એટલે તો સાધુની પૂછપરછ કરવા માટે મોકલ્યો હતો તો આ વાક્ય શું છે ટ્રુ વિલ યુ ગો ટુ ધ સાધુ ટુ ગેટ અ ગુડ માર્ક્સ ઇન ધ એક્ઝામ આ તમારા માટે જનરલ સવાલ પૂછ્યો છે કે શું તમે પરીક્ષામાં સારા માર્ક્સ મેળવવા માટે સાધુ પાસે જશો બોલો જશો કે નહીં જશો

હી વોન્ટેડ ટુ ડિસ્કસ ધ ન્યૂ રોડ પ્રોજેક્ટ એટલે કે તે નવા રસ્તાઓ વિશે ચર્ચા કરવા માંગતો હતો તો અહીંયા શું આવશે હી વોન્ટેડ ટુ ડિસ્કસ ધ ન્યૂ રોડ પ્રોજેક્ટ તો આની અંદર આપણે લખીશું ધ કિંગ પોતે હી પ્રોડ્યુસ કોઈન્સ એન્ડ ફ્રૂટ્સ ફ્રોમ ધ એર બરાબર હવામાંથી શું સિક્કા અને ફળો ઉત્પન્ન કરી શકતો હતો તો કોણ હતું એ સાધુસ હી પ્લક ધ ફર્સ્ટ હેર ફ્રોમ ધ સાધુસ બિયર્ડ એને સાધુની ડાળીમાંથી પહેલો વાળ ખેંચ્યો કોણ હતો આ તેનાલી રામન આગળ હી કેમ ફ્રોમ ધ હિમાલયાસ સાતમું વાક્ય હી કેમ ફ્રોમ ધ હિમાલયાસ એટલે તે હિમાલયમાંથી આવ્યા હતા તો કોણ હતું એ ધ સાધુસ આઠમો હી ટૂંક હવે ધ શેક શેક એટલે કોથળો અને ટૂંક હવે એટલે લઈ લેવું તેણે પેલો કોથળો લઈ લીધો તો એ કોણ હતો અનુયાયી હતો બરાબર છે કોનો અનુયાયી સાધુનો તો અહીંયા લખીશું સાધુ ફોલોઅર શું લખીશું આપણે આની અંદર સાધુ ફોલોઅર ચાલો હવે સવાલના જવાબ છે બરાબર છે તો વેર ડીડ ધ કિંગ્સ મિનિસ્ટર ગો બરાબર છે કે રાજાના માણસો ક્યાં ગયા હતા બરાબર છે તો હું હવે જરા નોટપેટની સુવિધા તમારા માટે કરું જેને કારણે

કિંગ મિનિસ્ટર મિનિસ્ટર ગો તેનો આન્સર શું આવશે તેનો આન્સર આવશે જો હવે આ ડીડ એટલે કયા કાળનું વાક્ય છે ભૂતકાળનું વાક્ય છે બરાબર છોકરાઓ ભૂતકાળનું વાક્ય છે તો એનો આન્સર કઈ રીતે લખાય તો જો ધ કિંગ મિનિસ્ટર મિનિસ્ટર ગોનું થઈ જશે વેન્ટ કારણ કે વાક્યમાંથી નીકળી જશે ડીડ ધનિસ્ટર વેન ટુ ધ સાધુ એપોસ્ટમ્પ બરાબર છે આ થઈ ગયો તમારો પહેલાનો આન્સર બરાબર છે રાજાના મિનિસ્ટર એટલે કે મંત્રીઓ ક્યાં ગયા હતા તો કે ભાઈ સાધુના કેમ્પમાં ગયા હતા બીજો ક્વેશ્ચન છે વોટ ડીડ ધ પીપલ ઓફર ટુ ધ સાધુ લોકો સાધુને શું શું ઓફર શું શું આપતા હતા તો આનો આન્સર તમને પાઠની અંદર મળશે જો છોકરાઓ આઠમા ધોરણની અંદર આપણે સવાલ જવાબ મોઢે કરવાના નથી એ આપણને ફકરામાંથી શોધીને જ લખવાના હોય બરાબર છે તો લોકો એને શું શું ઓફર કરતા હતા તો જો જોવાયું ગોલ્ડ કોઈન્સ ક્લોથ એનિમલ ગ્રેન્સ વેજીટેબલ એન્ડ ડ્રાય ફ્રૂટ્સ તો આનો આન્સર લખીશું શું હતો સવાલ તો વોટ ડીડ ધ પીપલ ઓફર બરાબર છે તો એનો આન્સર આપણે લખીશું અહીંયા હું લખું છું આન્સર ટુ બરાબર ધ પીપલ એની અંદર પણ બીઠી આન્સર પૂછેલો છે તો ઓફરનું થઈ જશે ઓફર્ડ ઓફર્ડ સોરી ધ પીપલ ઓફર્ડ શું આપતા હતા ગ્રેન્સ બરાબર છે ગ્રેન્સ વેજીટેબલ્સ ઓકે બીજી કઈ કઈ વસ્તુ હતી અહીંયાથી તમને ખબર પડશે ગ્રેન્સ

ઓકે ચલો હવે જોઈએ આપણે થર્ડ આન્સર કયો હતો પાછા થર્ડ આન્સર ઉપર આવી જઈએ થર્ડ ક્વેશ્ચન વોટ ઇઝ ધ થર્ડ ક્વેશ્ચન ઇઝ વોટ ડી સાધુ બાય પૂજા બરાબર છે સાધુ પૂજા દ્વારા શું કરી શકતા હતા તો આનો આન્સર તો બહુ સહેલો છે સાધુ પૂજા દ્વારા કોઈ પણ રોગનો ઈલાજ કરી શકતા હતા તો સાધુ આનો આન્સર આપણે કઈ રીતે લખીશું સાધુ કેન સાધુ પ્રોમિસ ટુ ધ વિલેજર ટુ બરાબર છે કે સાધુએ સાધુએ પેલા જે વિલેજર ટુ હતો એને શું પ્રોમિસ કર્યું વિલેજર ટુ ને પ્રોમિસ કરેલું કે હું તને જરૂરથી ધનવાન બનાવીશ તો સાધુ એક મિનિટ સાધુ પ્રોમિસડ વિલેજર વિલેજર્સ ટુ ડેટ ડેટ થ્રી કેમ

બાકીનું બધું વાક્ય બેઠું ને બેઠું જ ઓકે ચાલો આગળ વધીએ આપણે વોટ શુડ વી ડૂ ટુ બીકમ રીચ ગેટ જોબ એન્ડ રિમેન ઓલવેઝ હેલ્થી તો આપણે પૈસાદાર અને જોબ મેળવવા માટે અને હેલ્થી રહેવા માટે શું કરવું જોઈએ તો વી શુડ વર્ક હાર્ડ આનો જવાબ આવે બરાબર છે તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર બસ આટલું જ મેં તમને સવાલ જવાબ ને એ બધું કરાવ્યું છે ગ્રામરનો ટોપિક આપણે જ્યારે આના પછી મોડલ વર્ગ જોઈશું સહાયકારક ક્રિયાપદો ત્યારે તમને એના વિશે વધારે આઈડિયા આવશે આશા રાખું છું કે આ પ્રકારનો વિડીયો તમને ગમ્યો હશે વિડીયો જો ગમ્યો હોય તો એને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો ત્રિનેન ક્લાસીસની ચેનલને થેન્ક યુ જય હિન્દ વંદે માતરમ